નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં આજે આપણે ધોરણ નો વિષય ગુજરાતી અઠવાડિય પરીક્ષા કુલ ગુણ છે પચીસ પચીસમાંથી પચીસ મેળવનાર વિદ્યાર્થીની નામ છે દેસાઈ રાખી કમલેશભાઈ એમને ખૂબ ખૂબ આભાર બીજા ઘણા બધા વિદ્યાર્થી છે જેમને માંથી પચીસ ગુણાવ્યા છે એમના નામ આ વિડીયોના અંતમાં આવશે પ્રશ્ન પહેલો એમ છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ લખો પ્રશ્ન પહેલો બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું હતું તો બાદશાહે બિરબલને એક અઠવાડિયામાં છ મૂરખના સરદારોને ગોતી લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું હતું બીજો પ્રશ્ન બિરબલે અકબર બાદશાહને સાથી મૂરખ કહ્યા કારણ કે બિરબલે અકબર બાદશાહને મુરખ કહ્યા કારણ કે રાજ્ય રાજ્યના સારા કામો પડતા મૂકીને તેણે મુરખના સરદારોને ગોતી લાવવાનો હુકમ કર્યો તેથી બિરબલે અકબર બાદશાહને મૂર્ખ કહ્યા હતા ત્રીજો પ્રશ્ન એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો પ્રશ્ન ચોથો વેપારીએ ફકીરને શું પૂછ્યું તો વેપારીએ ફકીરને પૂછ્યું ફકીર બાબા તમે મારું ઊંટ ક્યાંય જોયું છે પ્રશ્ન પાંચમો ઊંટ એક આંખે કાણો હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું ઊંટ એક આંખે કાણો હશે એવું અનુમાન ફકીરે ઊંટના પગલાંના માર્ગની એક બાજુના ઝાડના પાંદડા કરેલ કરડેલા હતા તે પરથી કહી કે અનુમાન કર્યું કે તે એક આખે કાણું હશે પ્રશ્ન બીજો અ નીચેની ખાલી જગ્યા પૂરો પેલું બિરબલે રસ્તામાં ફાના હેઠળ એક માણસને ખાલી જગ્યાની વીટી શોધતો જોયો તો સોનાની પ્રશ્ન બીજો રાજાએ ફકીરની ખાલી જગ્યા લેવડાવી તો જળતી ત્રીજું બિરબલે કાદવમાં પડેલા માણસને તેની ખાલ જગ્યા પકડીને ઊભો કર્યો તો ચોટલી પ્રશ્ન બીજો બ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો પેલું રાજાજી રહેમ કરીને પહેલા મારી વાત સાંભળો તો એ ફકીર કે છે બીજું પણ ઘોડા પર મૂકતા શું થયતું હતું તો એ બિરબલ બોલ્યા હતા ત્રીજું એણે ટકોરો કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું છે છે અકબર ના ક્યો પ્રશ્ન ત્રીજો અ નીચે આપેલ જોડકું જોડે પેલું છે બીરબલ તેની સામે આવશે પાંચમો મૂરખનો સરદાર બીજું ફકીર તો અવલોકન શક્તિની વેપારી તો ઊંટનો માલિક હતો અને અકબર એતા બાદશાહ પ્રશ્ન ત્રીજો બ નીચે આપેલા સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવાનો છે પેલું એક માણસ રેતીના ઢગમાં શું શોધતો હતો તો એ હીરાની વીંટી શોધતો હતો બીજું ઊંટની કંઈ આંખ ફૂટેલી હતી તો ઊંટની જમણી આંખ ફૂટેલી હતી ત્રીજો પ્રશ્ન ઊંટ વિશે ફકીરને જે અવલોકન કર્યું તેની કઈ શક્તિનું પરિણામ હતું તે હતું અવલોકન શક્તિ ઘોડે ઘોડેસવારે ઘાસનો ભારો ક્યાં રાખ્યો હતો તેના ઘોડેસવારે પોતાના માથા ઉપર ઘાસનો ભારો રાખ્યો હતો પ્રશ્ન ચોથો નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ફકીરે કરેલું ઊંટનું વર્ણન કરો તો ફકીરે કરેલું ઊંટનું વર્ણન ઊંટ એક આંખે કાણો હશે તેનો આગલો દાંત પડી ગયો હશે તે ડાબે પગે ખોડું હશે તેની એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં લાદેલા હશે એક બાજુ મધ અને બીજી બાજુ ઘઉં લાદેલા હશે પ્રશ્ન બીજો સોનાની વીંટી અને હીરાની વીંટી વાળો આ બંને માણસમાંથી તમને કયો માણસ વધારે મૂરોખ લાગે છે કેમ તો સોનાની વાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી અમને હીરાની વીંટીવાળો વધારે મૂરખ લાગે છે કારણ કે એમ મૂરખને એટલી સમજ ન હતી કે આકાશમાંથી વાદળની નિશાની કરી શકાય નહીં વાદળ કોઈ દિવસ સ્થિર રહી શકતું નથી એટલે હીરાની વીંટીવાળો વધારે મૂરખ લાગ્યો પ્રશ્ન ચોથો બો નીચેના વાક્યોના પાઠીના ક્રમમાં ગોઠવો તો પેલો આવશે વેપારી ફકીર પર ગુસ્સે થયો પછી વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો ફકીરે રાજાજીને વિનંતી કરી અને રાજાએ ફકીરના વખાણ કર્યા આ પ્રમાણે એના વાક્ય આવે છે પ્રશ્ન પાંચમો નીચેના આપેલા સૂચના મુજબ કરો પેલું સમાનનાથી શબ્દ કહો પેલું ગોથવું તો શોધવું રહેમ તો દયા જંગલ તો વન પછી વિરુદ્ધાર્થી શબ્દો છે નબળું તો સબડું સાચું તો ખોટું અંધારું તો અજવાળું નીચેની સાચી જોડણી કરો ટૂંકો વર્ણન અને ઝવેરાત ચોથું છે આપેલ શબ્દ પરથી એક એક વાક્ય બનાવવાનું છે હુકમ તો અકબરે બિરબલને દરબારમાં હાજર કરવાનો હુકમ કર્યો અનુમાન તો આકાશમાંના વાદળોનું અનુમાન થઈ શકે કે વરસાદ આવશે પાંચમા છે કે શબ્દ સમોટ એક શબ્દ લખવાનો છે ઘાસ વગેરે એકઠા કરી બાંધેલો જથ્થો એને કહેવાય ભારો બીજું રાજા માટેનું માનવાચક સંબોધન તો કે નામદાર ત્રીજું નામ અને રહેઠાણ તો નામઠામ હવે આપણે જોઈએ પચીસ માંથી પચીસ મેળવના વિદ્યાર્થીના નામિસા એચ ચાંડેલા જીત બી ચાંડેલા રીધી કે દીવરાણીયા મિહિર એલ કોટડીયા ક્રિના એમ જોરા આયુષ રામભાઈ તાળવી રોહિત મેરામભાઈ દીવરાણીયા પ્રતિક ચાંડેલા નેહલ પર્વતભાઈ અને દીવરાણીયા આર્યન આ બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ આભાર જેમને પણ માંથી પચીસ ગુણ મેળવેલ છે જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો થેન્ક યુ આભાર